कोरोना महामारी में एम्ब्युलेंस सेवा ना नामे कौभांड आचराई रह्यु छे, शुं कहे छे सामाजिक कार्यकर हेमेंद्रभाई जणसारी, ते सांभळीए। छेल्ला घणा समयथी कोविड महामारीनी गंभीर बीमारी समग्र भारत गुजरात कच्छमां चाली रही छे, त्यारे तकनो लाभ लेवावाळा लोको चूकता नथी। पोताना प्राइवेट वाहनोने ऊपर लाइट अने सायरन लगाड़ी स्ट्रेचर बेसाड़ी अने प्राइवेट एम्ब्युलेंसो अत्यारे योग्य एम्ब्युलेंसोनी जग्याए हॉस्पिटलोमां उभी राखी अने गरीब दर्दीओने लूटी रह्या छे। આપણે જોઈ રહ્યા છીએ કે આટલી બધી ગંભીર મહામારીની બીમારીમાં લોકો તડપી રહ્યા છે, મરી રહ્યા છે, છતાં પણ અમુક એવા લેભાગુ તત્વો છે કે જે લોકો તકનો લાભ ગુમાવતા નથી। મારા ધ્યાન ઉપર દૈનિક મીડિયાના જ માધ્યમથી આવ્યું હતું કે હમણાં જ એક કિસ્સો આપણે જોયો હતો કે ગાંધીધામથી આદિપુર બોડી લઈ જવા માટે 2000 રૂપિયા ભાડું લેવામાં આવ્યું હતું। આવી જ રીતે જીકે જનરલ હોસ્પિટલમાં હોસ્પિટલથી ખારી નદી શમશાન ગૃહ સુધી લઈ જવા માટે પણ 1000 રૂપિયા બોડીના વસૂલવામાં આવ્યા છે। આપણે આમ જિંદગીમાં જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે ક્યાંય ફરવા માટે જતા હોઈએ તો સારી કોઈ ગાડી ઇનોવા જેવી આપણે ભાડે કરીએ તો એસી ગાડી આપણને 11 રૂપિયા 12 રૂપિયામાં મળતી હોય છે, તો આ તો એમ્બ્યુલન્સ વાહન છે જેનો ઉપયોગ લોકો દુઃખમાં કરતા હોય છે। આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાહનોના જે વાહન માલિકો છે એ 15 રૂપિયા 18 રૂપિયા 20 રૂપિયા જેવો દર્દી અને જેવી એની ગરજ એ પ્રમાણે મસમોટી લૂંટ ચલાવી રહ્યા છે। ત્યારે મેં જિલ્લાના વહીવટીતંત્ર એટલે કે કલેક્ટર સાહેબને પણ મેં ધ્યાન દોર્યું છે, આરટીઓ વિભાગને પણ મેં ધ્યાન દોર્યું છે અને હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આવી ગાડીઓની તપાસ કરવામાં આવે, વ્યક્તિગત નામથી જે દોડતી ગાડીઓ છે જેના ઉપર સાયરન અને લાઇટો લગાડી અને રેડિયમથી એમ્બ્યુલન્સ લખાવી અને ગરીબ લોકોને લૂંટી રહ્યા છે, તો આ ખરેખર આવી મહામારીની બીમારીમાં બંધ થવું જોઈએ। કચ્છની અંદર ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ છે, જેમ કે હું લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સાથે જોડાયેલો છું, એવી જ રીતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ છે, સર્વસેવા ટ્રસ્ટ છે, લાયન્સ ક્લબ છે, જીવન જ્યોત ટ્રસ્ટ છે, આવા અનેક ટ્રસ્ટો છે જેમને દાતાઓએ 5-5, 10-10 લાખ રૂપિયાની ગાડીઓ નિઃશુલ્ક આપેલી છે અને આ સામાન્ય ભાડાઓમાં આ ગાડીઓ ચાલતી હોય છે। ત્યારે આપણને દુઃખ થાય કે નર્સિંગ સ્ટાફ જેવા વચેટિયા લોકો જે 100-200-500 રૂપિયાની લાલચ રાખી અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાહનોનો કોન્ટેક કરાવી અને દર્દીઓના જે લૂંટાઈ રહ્યા છે એના એ સહભાગી બની રહ્યા છે, ખરેખર આવું ન થવું જોઈએ। હું હોસ્પિટલોને પણ વિનંતી કરું છું કે તમારી હોસ્પિટલોની અંદર સેવાભાવી સંસ્થાઓની જે એમ્બ્યુલન્સો છે એના બોર્ડ મૂકવામાં આવે, એમના સંપર્ક નંબર મૂકવામાં આવે અને સામાન્ય જે ભાડું નક્કી કરેલું હોવું જોઈએ કે જેમ કે 7 રૂપિયા કે 8 રૂપિયા કે 9 રૂપિયા જે પરવડે એવા દર્દીઓને ત્યાં બોર્ડ મૂકી અને લોકોને માહિતગાર કરવા જોઈએ। હોસ્પિટલની પણ આ એક બેદરકારી છે કે ખરેખર એમના થકી આ વાહનો કે સબવાઈનો મળવી જોઈએ, એની જગ્યાએ દર્દીઓ કે એના સગા સંબંધીઓ બારે રજડી અને આવી પ્રાઇવેટ એમ્બ્યુલન્સોના શિકાર બનતા હોય છે અને મસ મોટા ભાડાઓ ન છૂટકે આવા દુઃખના પરિસ્થિતિમાં એ લોકોને ખર્ચવા પડતા હોય છે। શાંતિવન બંગલોઝ, હેમ બંગલોઝ દ્વારા આયોજિત શાંતિવન બંગલોઝ, નવા જ એલિવેશન સાથે સારી ગુણવત્તાના બંગલોઝ અને તે પણ આપના બજેટ અનુસાર 78 વારના પ્લોટમાં 2 BHK માત્ર ₹14 લાખમાં, 100 વારના પ્લોટમાં 2 BHK માત્ર ₹16,50,000માં આજે જ બુક કરાવો। આકર્ષક મેઇન ગેટ, મંદિર, સાર્વજનિક પ્લોટ, બાળકો માટે પ્લે એરિયા, ક્લબ હાઉસ, સીસી રોડ, ગટર, પાણીની સુવિધા સાથેના નયનરમ્ય વાતાવરણમાં બાઉન્ડ્રી પેક ટાઉનશીપ એટલે શાંતિવન બંગલોઝ, તો રાહસેને જુઓ છો, આજે જ સંપર્ક કરો, સાઇટ વિઝિટ કરો અને બનો આપના સપનાના બંગલોના માલિક। સ્થળ શાંતિવન બંગલોઝ, કેસરબાગ રોડ વિસ્તાર, માધાપર, ભુજ, કચ્છ। સંપર્ક અલ્પેશ ગોસ્વામી 9099490538।